સો ગુડ મોર્નિંગ અને ગુજરાતી સાહિત્યકારોવાનો આ આપણો ત્રીજો વિડીયો છે જેમાં આપણે દયારામ વિશે ચર્ચા કરીશું આની પહેલાં આપણે બે વિડિયો ચર્ચા કરી ગયા છે તેમાં આપણે અલગ અલગ બે ગુજરાતના બહુ ઇમ્પોર્ટન્ટ સાહિત્યકારો વિશે ચર્ચા કરી હતી જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે જો તમે એ બે સાહિત્યકારો વિશે વિડિયો ના જોઈએ તો તમે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડિયો જોઈ શકો છો જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજે આપણે આ વિડીયોમાં દયારામ વિશે ચર્ચા કરીશું સો દયારામ દયારામનો જન્મ સત્તરસો ને સિત્યાસીમાં ચાણોદ કરનાળીમાં ગામમાં થયો હતો સો તેઓ એટલે કે દયારામ જ્યારે બાર તેર વર્ષની ઉંમરમાં હતા ત્યારે તેઓના માતા પિતાનું નૃત્ય થઈ જાય છે અને થોડા દિવસ તેઓને પોતાના કાકાના ઘરે રોકાવાનું હોય છે પરંતુ ત્યાં તેમને ન ફાવતા તે પોતાની માસીના ઘરે એટલે કે ડભોઈમાં ચાલ્યા જાય છે અને ડભોઈ તેમની કર્મભૂમિ માનવામાં આવે છે મિત્રો તો તેઓ તેમના માસીના ઘરે ડભોઈ ચાલ્યા જાય છે બાર તેરસ તેર વર્ષની ઉંમરે તેઓ ડભોઈમાં તેમને તેમના ગુરુ મળે છે તેમના ગુરુ ઈચ્છારામ ભટ્ટ જે તમે અહીં જોઈ રહ્યા છો સો તેમના ગુરુ હોય છે ઈચ્છારામ ભટ્ટ તેના ગુરુ કહે છે દયારામના ગુરુ કહે છે કે તમે કૃષ્ણ પ્રતિ એટલી બધી ખૂબ પ્રતિ પ્રીતિ છે તો તમે વ્રજની યાત્રા કેમ નથી કરતા તો તેમના કહેવાથી તેઓ એકવાર નહીં પરંતુ ત્રણ વાર ત્રણ ત્રણ વાર વ્રજની યાત્રા કરે છે અને તે દરમિયાન તેઓ બ્રહ્મણ દરમિયાન તેઓ વિધિસ્વ જ્ઞાન અક્ષર જ્ઞાન તેવું બધી તેમને મળે છે અને પોતાના ગુરુના કહેવાથી પોતે સાહિત્ય રચવાની શરૂઆત પણ કરે છે અને તેઓની પ્રથમ કૃતિઓ તે લખે છે તે છે તત્વ પ્રબંધ તેમની પ્રથમ કૃતિ માનવામાં આવે છે તત્વ પ્રબંધ અને તેઓને ઉપનામ પણ બહુ ઘણા બધી મળેલા છે મિત્રો સો તેમના ઉપનામમાં આપણે જોઈએ તો તેનું એક ઉપનામ છે બંસી બોલા સો તે બંસી બોલા તેમને કેમ શા માટે નામ આપવામાં આવ્યું છે બંસી બોલા સો બંસી બોલા તે જ્યારે વજ્ર ગયા હતા ને ત્યારે તેઓને યમુના નદીના કાઠે જે બંસી બંસી વડ હતું એ ત્યાં તેઓએ કાઠે બેસીને કૃષ્ણ ભગવાનની ગરબીઓ રચી હતી ગરબીની રચ ગરબીની રચના કરી હતી સો ત્યારથી તેઓને બંસી બોલા કવિ કહેવામાં આવે છે તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે કે બંસી બોલા કવિ કોણ છે તો દયારામ છે અને આ મેં તમને આ ચર્ચા કરી તો તે બાબતે તમને યાદ પણ રહી ગયું હશે કે તેઓ બંસી નામના વડ નીચે જ્યારે તેઓ યાત્રા પર ગયા હતા યમુના નદીએ ત્યારે તેઓએ ગરબીની રચના કરી હતી એટલે તમને આ યાદ રહી ગયું હશે સો બંસી બોલા એ દયારામ કવિને કહેવામાં આવે છે અને મિત્રો બંસી બોલા એ કોને કહ્યું છે દયારામને કોને કહ્યું છે તો નન્હા લાલે કહ્યું છે તે બાબત તમારે મિત્રો યાદ રાખવાની છે નન્હા લાલે કહ્યું છે તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદ ગુજરાતનું બાયરણ પણ કહેવામાં આવ્યા છે એક ઉપનામને ગુજરાતનું બાયરણ પણ કહેવામાં આવ્યો છે તો બાયરણ એક કદાચ તમને ખ્યાલ જ હશે કે બાયરણ એક ગ્રીક લેખક છે જે ગ્રીક ભાષા એટલે કે લેટિન ભાષામાં તેની કવિતાઓ લખતા હતા તે જ કવિતા દયારામે ગુજરાતી ભાષામાં લખી છે એટલે તેઓને ગુજરાતનો બાયબુ કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ ગુજરાતનો જયદેવ તેઓનું એક ઉપનામ ગુજરાતનો જયદેવ પણ છે મિત્રો એ મને યાદ આવ્યું તો ગુજરાતનો જયદેવ તો જે જયદેવ રચના છે તે ગીત ગોવિંદની છે કોની છે ગીત ગોવિંદની તેની રચના છે તે રચના ગુજરાતી ભાષામાં કરી છે આપણા દયારામે જેથી તેઓને ગુજરાતનો જયદેવ પણ કહેવામાં આવે છે મિત્રો તે બાબત પણ તમારે યાદ રાખવાની છે સો જ્યારે કૃષ્ણ ભગવાનની પ્રીતિથી તેઓ નાથ દ્વારા સાત વાર ગયા અને ત્યાં પણ તેને મારવાડી ભાષા અને બીજી અન્ય ભાષાઓમાં કવિતાઓ રચી છે તેઓ ઘણી ભાષાઓ જાણતા હતા અને ઘણી ભાષાઓમાં મારવાડી ભાષાજુ ભાષા ઘણી ભાષાઓમાં તેઓએ કવિતાઓ પણ કવોનો રચના કર્યા છે ત્યારબાદ જેઓ જ્યારે યાત્રાઓથી પાછા આવતા ત્યારે ડભોઈને આજુબાજુના લોકો ભેગા થઈ જાય અને કહે કે દયારામ તમે તમારા કંઈક જે બી ગરબીઓ કંઈક હોય તે સંભળાવો તમારી કૃતિઓ સંભળાવો ત્યારે અને દયારામનો અવાજ પણ એટલો મધુર એટલો સુંદર હતો અને પછી જે દયારામ જે રચનાઓ કરે છે અને તે કૃષ્ણ ભગવાનની ભક્તિની જે અનન્ય પ્રસ્તુત કરે છે ને તેને ગરબી તરીકે આપણે ઓળખીએ છીએ જેથી તેમનું એક ઉપનામ છે ગરબી સમ્રાટ તેનું એક ઉપનામ પણ આપેલું છે ગરબીના સમ્રાટ તે કદાચ તમને ખ્યાલ જ હશે તમે જોઈ રહ્યા છો તમને ગરબીના સમ્રાટ પણ છે એટલે તેથી તેઓને ગરબીના સમ્રાટ કહેવામાં આવે છે આ તમને યાદ રહી ગયું હશે મિત્રો ત્યારબાદ ઘણા સાહિત્યકારોએ ઘણા સાહિત્યકારો હોય છે કૃષ્ણ ભગવાનને સોની ઘણા સાહિત્યકારો તો કૃષ્ણ ભગવાનની જે ભક્તિ કરી છે જે વજ્રમાં લખેલ ગરબીઓ સ્વરૂપ જે પદો છે તે મીરાના પદો સાથે તુલના કરે છે ઘણા સાહિત્યકારો હતો તેમના તેમને મીરા સાથે તુલના કરે છે તેથી જ દયારામને તેથી જ દયારામને ગુજરાતની ગોપી અને ગુજરાતની મીરા તરીકે પણ ઉપનામ મળેલું છે તે બાબત પણ તમારે યાદ રાખવાની છે મિત્રો ત્યારબાદ દયારામના અનતિત શ્વાસ જ્યારે અંતિમ સ્વાસ્થ માનવામાં આવે છે કે તેઓએ અઢારસો ને ત્રેપનમાં લીધો હતો તેની આસપાસમાં ડભોઈમાં લીધો હતો અઢારસો ને ત્રેપનમાં સો ત્યારે ત્યારે હાલમાં પણ ડભોઈમાં તેમના ઓરડાઓ અસમા સિતારા વગેરે જે સિતારો જે તે વગાડતા હતા તે બધી જોવા મળે છે ત્યાં ડભોઈમાં હજી પણ અને અત્યારે તો ત્યાં સંગ્રહાલય તરીકે આમ સંગ્રહ સંગ્રહ સંગ્રહાલય હોય તેવી રીતની આમ તૈયારી ચાલી રહી છે ત્યારબાદ દયારામને છેલ્લે પાંચ રોગ થાય છે બહુ ભયંકર રોગ થાય છે ને તેને તેઓ પીડાય પીડાય છે તેથી અને તે પીડાયાથી તેઓને મૃત્યુ થાય છે અને દયારામ છેલ્લે શ્વાસે તેની જ્યારે તે છેલ્લા શ્વાસ લેતા હોય છે ને ત્યારે તેની એક શિષ્ય હોય છે રત્નાબાઈ શું નામ હોય છે રત્નાબાઈ તે તેમને પાણી પાય છે અને ત્યારબાદ દયારામ પોતાની પૂરી મિલકત પૂરી વસિયત તેમના નામે એટલે કે રત્નાબાઈના નામે કરીને ચાલ્યા જાય છે સો આ રત્નાબાઈ નામે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે ઘણીવાર પૂછાઈ ગયું પણ છે કે દયારામે છેલ્લા શ્વાસે કોના હાથે પાણી પીધું અને પોતાની છેલ્લે સંપત્તિ કોના નામે વસ્તિત કોના નામે લખી દીધું તો રત્નાબાઈ તમારે નામ યાદ રાખવાનું છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ માનવામાં આવે છે દયારામને તે ઉપરાંત તેની કૃતિઓ વિશે આપણે ચર્ચા કરીએ તો તેમની કૃતિઓમાં તેઓ ગુજરાતીમાં ફોર્ટી એટ કૃતિઓ લખી છે જ્યાં વ્રજ વ્રજ ભાષામાં તેઓ ફોર્ટી વન મરાઠીમાં બસો જેટલી કૃતિઓ લખી છે તે ઉપરાંત તેઓએ હિન્દીમાં બાર હજાર ઉર્દુમાં સેવન્ટી ફાઇવ અને પંજાબી પંજાબીમાં ચાલીસ પદો લખેલા છે તેથી આપણે આ કૃતિઓ જોઈને માની શકીએ છીએ કે દયારામ એ ખૂબ જ ખૂબ જ મહાન સાહિત્યકાર હશે કેમકે તેઓને ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હતું અને તેઓ તેમાં પણ કૃતિઓ પદો લખેલા છે તો આ બાબત તમારે યાદ રાખવાની છે કે તેઓ કેટલી કયા કયા ભાષામાં કઈ કયા પદો કૃતિઓ લખેલી છે આ ઇમ્પોર્ટન્ટ નીકળે છે મિત્રો અને પરીક્ષાની દૃષ્ટિએ જોઈએ તો બે કૃતિઓ એ ખૂબ જ મહત્ત્વની નીકળે છે બે કૃતિઓ જે મેં અહીં દર્શાવેલી છે એક જ છે રસિક વલ્લભ તો આ રસિક વલ્લભ એ જ્યારે દયારામ શ્રીનાથના યાત્રાએ ગયેલા હતા ને ત્યારે તેઓને વલ્લભનાથ ભેટ્યા હતા ત્યાં મળેલા હતા અને ત્યારે તે બંને વચ્ચે જેવી વાતો જેવી પ્રસંગો થયા છે ને તે દયારામે આ કૃતિ એટલે કે રસિક વલ્લભમાં લખેલી છે સો આ મેં તમને વાત કીધી તે ઉપરથી તમને રસિક વલ્લભ એ યાદ રહી ગયું હશે ત્યારબાદ અજ અજામિલ અખિયાન લખેલું છે તે પણ તેઓની બહુ જ પ્રતિષ્ઠિત કૃતિવાની યાદ છે સો આ બંને કૃતિ એ બહુ ઇમ્પોર્ટન્ટ નીકળે છે તે તમારે યાદ રાખવાની છે ત્યારબાદ તેમની પંક્તિઓ જોઈએ તો જો કોઈ પ્રેમ હશે અવતરે એ ધોરણ અગિયારની કૃતિ છે અગિયારની પંક્તિ છે જે આ એમ્પી છે જે વારંવાર પૂછાય છે ત્યારબાદ આ મિત્રો જે પાઠ્યપુસ્તકોની જે પંક્તિઓ હોય છે ને તે જ વારંવાર પૂછાય છે તો તે તમારે ખૂબ યાદ રાખી અને મેં એક પંક્તિઓ મહત્ત્વની પંક્તિઓ એમ તો ઘણી બધી છે પણ મેં આ મહત્ત્વની પંક્તિઓ દર્શાવેલી છે ત્યારબાદ ધોરણ બારમાં આવતી શ્યામ રંગ સમીપે ન જાઓ તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીકળે છે અને ત્યારબાદ વ્રજ વાલુ રે વેખઠું નહીં આવું ઊભા રહો તો કહું વાતરડી આ ખૂબ જ મહત્વની છે આપણે ખૂબ મહત્વની છે બહુ સારી પંક્તિ છે ત્યારબાદ ઓ વજનારી તે ધોરણ નવમાં આવે છે ત્યારબાદ અઘડો લોચન મનનો તે ગરબી છે ગરબીમાં પણ ગવાય છે બહુ તે ધોરણ દસમાં આવે છે અને ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રહેલો આ કદાચ તમે સાંભળ્યો જ હશે તે પણ બહુ સારી એવી ગરબી છે તેમ સારી એવી પંક્તિ છે સો આ અમુક એટલી આ કદાચ દયારામ વિશે આ વિડીયો સિવાય લગભગ બીજું કાંઈ ના પૂછાય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબી જતી અમે હવે જે ચોથો વિડીયો નાખીએ સાહિત્યકારનો તે તમને તરત જ તમારી પાસે મળી રહે અને આ સાહિત્યકારોના પ્રશ્નો અવારંવાર પૂછાય જ છે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકોને દબાવી લ્યો એટલે કે અમે જેટલા બી સાહિત્યકારના વિડીયો મૂકીએ તમારી પાસે ફટાફટ તરત જ મળી રહે સો હેવ એ નાઇસ ડે